શ્રોતા, મેં તો તારનાર પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. બાઇબલ કેવું અજાયબ જેવું પુસ્તક છે. આપણે દરરોજના જીવનમાં જે અનુભવ કરીએ છીએ અને તેની તે વાત કરે છે, અને તે અનુભવોમાં આપણે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન બાઇબલ આપણને આપે છે. આપણે ઈશ્વરનો આભાર માનીએ. જીવન સંદેશની યુટ્યુબ માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે યુટ્યુબ મારફતે આપણે ઈશ્વરના વચનોનું મનન કરીએ છીએ, અને આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીનો, તેના કર્મચારીઓનો આપણે ખૂબ આભાર માનીએ છીએ. અને પાછલા સમયમાં આપણે એક શ્રેણીનો આરંભ કર્યો, ધ ક્વેશ્ચન્સ ઇન ધ ઓલ્ડ ટેસ્ટામેન્ટ, અને એમાં આપણે મનન કરી રહ્યા છીએ. અને આજે છઠ્ઠા પ્રશ્નનું મનન આપણે કરવાના છે, અને તે માટે આપણે ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 42મો અધ્યાય અને 11મી કલમમાં જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એને આપણે પસંદ કર્યો છે. તેમાં લખતા આ પ્રશ્ન ગીતકર્તા કહે છે, હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને એ વાતનો થોડો આપણે વિચાર કરવાના છે. હવે ઉદાસ થવું, ના હિંમત થવું, નાસીપાસ થવું, તે શું છે તે દાઉદ જાણતો હતો, નહીં તો તેના આ સૌથી મદદરૂપ ગીતોમાંના ઘણાથી આપણે વંચિત રહી જતા. અને આમાંના બે ગીત સાથે મૂકવામાં આવ્યા છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્ર 42મું ગીત અને ગીતશાસ્ત્ર 43મું ગીત એકબીજાની સાથે જ મૂકવામાં આવ્યા છે, અને તેઓ સ્પષ્ટપણે આ ઈશ્વરના મહાન સેવક દ્વારા લખવામાં આવ્યા છે કે જ્યારે તે ઉદાસ હતો એની વાત તેણે કરી હતી. જો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક 42મો અધ્યાય જુઓ અને કેટલીક કલમો તરફ તમારું ધ્યાન દોરું છું, તમારી પાસે બાઇબલ હોય તો તમે એ વચનો તમે જોજો. ગીતશાસ્ત્ર 42મો અધ્યાય અને 3 કલમમાં ગીતકર્તા લખે છે કે મારા આંસુ રાત દિવસ મારો આહાર થયા છે, તેવું આખો દિવસ મને કહે છે, તારો ઈશ્વર ક્યાં છે? અને પછી 5મી કલમ તમે જુઓ, 5મી કલમ કહે છે, એ મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. પછી જો 7મી કલમ તમે વાંચો ને ત્યાં કહે છે, તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે, તમારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. અને પછી 9મી કલમ વાંચો, ત્યાં ગીતકર્તા આગળ લખે છે કે ઈશ્વર મારા ખડક છે, તેમને હું કહીશ, તમે મને કેમ વિસરી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું? અને પછી 10મી કલમ વાંચો, કહે છે, તારે ઈશ્વર ક્યાં છે, તારો ઈશ્વર ક્યાં છે? એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારા હાડકા કચરી નાખતા હોય તેમ મને મેણા મારે છે. અને આ ગીતકર્તાની આ વ્યથા હતી, એની જે ઉદાસીનતા હતી. હવે તમે જુઓ તો ખૂબ ઓછા ખ્રિસ્તીઓ આ મહાન આ ઉદાસીનતા અનુભવવામાંથી છટકી જાય છે, એવું કહેવું સાચું છે, ખૂબ સાચું છે. આ કલમો વિશે લખતા CH સ્પર્જન સાહેબે આ પ્રમાણે લખ્યું કે પ્રભુના કુટુંબના મોટા ભાગનાએ આ માર્ગ પર મુસાફરી કરી છે, જેનું અહીં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. અને આ ગીતની ગણતરી તે યાત્રાળુઓને સૂચના આપવા માટે કરવામાં આવી છે, જેઓને સ્વર્ગનો માર્ગ લેખકની જેમ જ પ્રયાસશીલ પ્રકારનો છે એ વાત અહીં લખવામાં આવી છે. આ આપણને પ્રશ્ન પૂછવા તરફ દોરી જાય છે કે જ્યારે આપણે ઉદાસ થઈએ છીએ
ત્યારે આપણે શું કરવું જોઈએ? અને તમે જુઓ તો પ્રથમ વાત તો એવી દેખાય કે આપણે સ્વદયામાં ધકેલાઈ જઈએ છીએ. આપણે આ કરવું જોઈએ એવું આપણે કહીએ છીએ, પણ આપણે એનો જવાબ આપીએ છીએ ના, સેંકડો વખત ના આપણે કહીએ છીએ. જ્યારે આપણે હતાશ થઈએ છીએ ત્યારે આ જ કરવું સૌથી સરળ હોય છે. આપણે પોતાની સ્વદયા કરીએ, પોતાની લાચારીનો અનુભવ આપણે કરીએ અને પોતાના વિચારોમાં ઘેરાયેલા બનીએ, એ કેવું સ્વાભાવિક છે. સ્વદયામાં ધકેલાઈ જવાનું વલણ આપણને જોવા મળે. પછી તમે જુઓ તો જ્યારે આપણે હતાશ થઈએ છીએ ને ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ. આવા સમયે એવું એટલું બધું ખોટું છે એવો વિચાર પણ આપણે કરીએ, એ ખૂબ સરળ છે અને તેમજ થાય છે. અને આપણે આમ કરવું જોઈએ નહીં, કારણ કે ખ્રિસ્તીઓ તરીકે આપણે દરેક પરિસ્થિતિ જે આપણને હતાશ કરે એ માટે જો આપણે ફરિયાદ કરી શકીએ એવું કરીએ છીએ ત્યારે એનાથી ઈશ્વર નારાજ થાય છે. અને બાઇબલની એક કલમ તરફ તમારું ધ્યાન દોરું તો નિર્ગમનનું પુસ્તક 16મો અધ્યાય અને 8મી કલમની અંદર એવું લખવામાં આવ્યું કે જ્યારે મૂસાએ ઇસરાયેલી લોકોને ખોરાક રોટલી આપવાની વાત કરી ત્યારે યહોવાની વિરુદ્ધ જે કચકચ કરી અને એ તમે કરો છો તે તમે સાંભળો, એ તમે જુઓ કે અમે તે કોણ છે. મૂસાએ પ્રમાણે કીધું, તમારી કચકચ અમારી વિરુદ્ધ નથી પણ યહોવાની વિરુદ્ધ છે. એટલે આપણે જ્યારે આપણી મુશ્કેલીઓમાં ફરિયાદ કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણે ઈશ્વરની વિરુદ્ધ ફરિયાદ કરીએ છીએ. ઈશ્વર તે સાંભળે છે એવું બાઇબલ આપણને જણાવે છે. આ એક બીજું વલણ આપણે જોઈએ કે ફરિયાદ કરી શકીએ અને આપણે કચકચ કરીએ આપણી ઉદાસીનતા માટે. આપણે જોઈએ તો ત્રીજું વલણ આપણું એ જોઈએ કે આપણે પોતાની મુશ્કેલીઓ માટે અન્યો ઉપર બોજ નાખીએ. અલબત્ત આ કોઈકની સમક્ષ આપણા બોજની વહેંચણી એ સારો ઉપચાર છે. હતાશ થયેલા લોકો જેવો સહાય શોધે છે તેઓને ઉત્તેજન આપી શકીએ એવી આ એક મોટી ધર્મ સેવા છે. પણ જ્યારે હતાશ થયા છે ત્યારે આપણે અન્ય લોકોને સતત ઉપદ્રવ કરીએ નહીં કરવાની આપણે કાળજી રાખવી જોઈએ. હતાશ થઈએ છીએ ત્યારે આપણે એવું બને કે અન્યો પાસે જઈને એમને વારંવાર કહીએ અને ખરેખર એમને ઉપદ્રવ કરતા હોય એવી વાત આપણને જોવા મળે. પછી આપણું જે વલણ છે આપણે તે વિશે કશું જ કરીએ નહીં એવું પણ આપણું વલણ બની શકે. આપણે હતાશ થયા છે, હતાશામાં આગળ વધીએ, આ પણ વલણ એ ખોટું છે. કારણ કે જ્યારે આપણે હતાશ થયા છે ત્યારે કોઈ કાર્ય કરવાની આપણી આવશ્યકતા છે. હવે જો તમે ગીતશાસ્ત્ર 42મું ગીત તમે વાંચો અને એનો કાળજીપૂર્વક અભ્યાસ કરો તો ગીતકર્તા દાઉદ રાજા એ હતાશ થયો હતો ત્યારે એણે 7 વસ્તુઓ કરી હતી અને તેણે જે કર્યું અને તેમાંથી તેની હતાશામાંથી એ છુટકારોનો અનુભવ કર્યો હતો. તો પછી આપણે શું કરવું જોઈએ, તમે શું કરશો એવો એક પ્રશ્ન આપણે પૂછીએ. અને આ 7 કાર્યો આજે પણ આપણને હતાશામાંથી, ના હિંમતપણામાંથી, નાસીપાસ થવામાંથી આપણો બચાવ કરે છે, આપણો ઉદ્ધાર કરે છે એવી વાતનું મનન આપણે કરવાના છે. દાઉદ રાજાએ 7 બાબતો કરી. એમાંની પહેલી એક વાત, તમારી સાથે એકલા રહો. આ એક પહેલી વાત દાઉદ રાજાની જીવનમાં આપણને જોવા મળે છે. એકલા રહેવા માટે કોઈ શાંત સ્થળ તમને સહાયરૂપ બનશે અને દાઉદ રાજાએ એમ જ કર્યું અને તે પોતાના આત્મા સાથે એકલો રહ્યો તે સ્પષ્ટ છે. હવે જો તમે ગીતશાસ્ત્ર 43મો અધ્યાય અને 4 અને 5મી કલમ જો, 42મો અધ્યાય 4 અને 5મી કલમ તમે જુઓ તો ત્યાં આપણને એ વાત જોવા મળે છે.
અને તે પોતે ઈશ્વરની હજુરમાં એકલો રહ્યો હોય એ એવું ત્યાં આપણને વાંચવા મળે છે. એટલે એકલા રહીએ. અને તમે જુઓ તો આ જીવન તો ખૂબ વ્યસ્ત એવું જીવન છે, સર્વત્ર ઘોંઘાટ છે, અને શું તમે તાજેતરમાં તેમની સાથે એકલા કદી રહ્યા છો? કેવી વિચિત્ર પરિસ્થિતિ છે, તેનો ઉપાય કરવો જરૂરી છે. તમારી હતાશામાં છુટકારો થઈ શકે છે તેનું આ પ્રથમ પગલું છે. અલબત્ત તમારે પોતાની સાથે એકલા રહેવું જોઈએ નહીં, રાખે ને તમે પહેલાં કરતાંય વધારે હતાશ બની જાઓ. બીજી જે વાત ગીતકર્તાએ કરી તે આ હતી કે તેણે આપણે પ્રમાણિકપણે કબૂલ કરીએ કે તમે હતાશ છો. દાઉદે એમ જ કર્યું. અને પાંચમી અને છઠ્ઠી કલમ તમારા બાઇબલમાં તમે વાંચી શકો છો. એણે પાંચમી કલમમાં કહે છે, એ મારા આત્મામાં તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે. અને છઠ્ઠી કલમ પણ એ વાત આપણને સ્પષ્ટ કરે છે. પ્રમાણિકપણે આપણે તેને કબૂલ કરીએ. આ પરિસ્થિતિઓમાં તમારા મુખ પર સ્મિત રાખીને તમારે ફરવું જોઈએ. તમે ચિંતાથી મુક્ત છો એવી અસર તમારે ઉપજાવવી જોઈએ. એ ખૂબ ઉમદા છે. પણ આપણી પોતાની સ્થિતિ વિશે પોતાની પ્રમાણિકતા અને નિખાલસતા રાખીએ એ જરૂરી છે. આપણે કહેવું જોઈએ કે હું ઉદાસ છું, હું હતાશ છું, અને એવી કબૂલાત આપણે કરીએ એ જરૂરી છે. અને એથી કરીને ગીતકર્તાએ પ્રમાણિકપણે કબૂલ કર્યું કે પોતે હતાશ થયેલો છે, નાસીપાસ થયેલો છે, અને એવી કબૂલાત તેણે કરી હતી. આ બીજી વાત દાઉદ રાજાના જીવનમાં જોવા મળે છે. પછી ત્રીજી વાત દાઉદ રાજાના જીવનમાં જોવા મળે છે, તે તો આ કે હતાશામાં તે માટેના કારણોની તપાસ કરો. અને પાંચમી અને છઠ્ઠી કલમ વાંચો તો એ વાત આપણને બહુ સ્પષ્ટ જોવા મળશે. તમે પાંચમી કલમ આપણે હમણાં જ વાંચી, પણ અગિયારમી કલમ પણ જુઓ. અને એમાં ગીતકર્તા કહે છે, હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે, તું કેમ ગભરાયો છે, તું ઈશ્વરની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે તેમનું હું હજી સ્તવન કરીશ. અને એથી કરીને ગીતકર્તા એમ કહે છે, શા માટે હું ગભરાયો છું, શા માટે હું ઉદાસ થયેલો છું, હું આમ શા માટે છું, એવો દાઉદ રાજાનો આ પ્રશ્ન હતો. અને આપણે પણ તેવો જ પ્રશ્ન પૂછીએ છીએ, હું કેમ ઉદાસ છું, હું કેમ નાસીપાસ થયેલો છું, હું કેમ પરાજિત થયેલો હોઉં એવી લાગણીનો અનુભવ છું. અને આપણે આવો પ્રશ્ન પૂછીએ, પણ તેમ છતાંય આવો પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણી હતાશા કયા કારણને લીધે છે એની આપણે તપાસ કરવી જોઈએ. અને એના ઘણા બધા કારણો હોઈ શકે. આપણે હતાશ થયેલા છે એના કારણોમાં ઘણા કારણો આપણે આપી શકીએ, પરંતુ આપણા સમયને ધ્યાનમાં રાખીને આપણે કેટલીક વાતો ટૂંકની અંદર કહીશું. અહીંયા તમે જુઓ તો ગીતકર્તાએ પોતાની હતાશામાં પ્રશ્ન કર્યો, હું શા માટે આ સ્થિતિમાં છું, હું શા માટે ગભરાયેલો છું. અને એના કારણો આપણે તપાસીએ તો ઘણા કારણો હોઈ શકે કોઈ પણ હતાશામાં. પહેલી વાત કહીએ તો કોઈક તમારો સ્વભાવ એવો છે, સ્વભાવ સાથે સંબંધ ધરાવતો હશે, એટલે તમારો ટેમ્પરેચર જે છે ને, ટેમ્પરામેન્ટ, એ ટેમ્પરામેન્ટ તમારું એવું હશે. કેટલાક લોકો હંમેશા જીવનની કાળી અંધકારમય બાબતોને જુએ છે અને એ રીતે જ વિચારવાનું એમનું સર્જન થયેલું છે. દરેક વસ્તુઓમાં તેઓ નકારાત્મક હંમેશા હોવાનું બહાર આવી શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે તમે આવા તમારો ટેમ્પરામેન્ટ કાળી બાજુ જ જોવાનો પ્રયત્ન કરો ત્યારે પણ એક કારણ છે કે એના લીધે તમે હતાશ થયેલા છો. પછી તમે જો આગળ જુઓ તો તેને કોઈક તમારી તંદુરસ્તી સાથે સંબંધ હશે. તમારી સારી તંદુરસ્તીવાળા લોકો અનેક વખત તેજસ્વી
અને આશીર્વાદિત છે. અને થોડા સમયની માંદગી પછી તેઓ હતાશ થાય છે, નિરાશ થાય છે, અને નિરાશામાં તેઓ પડી જાય છે. કદાચિત ને વધારે પડતા શ્રમને કારણે પણ હતાશા આવી શકે છે. તમે હતાશ થયા છો કારણ કે તમે જરૂર કરતાં તમારી શક્તિ ઉપરાંત વધારે શ્રમ કર્યો છે, અને વધારે શ્રમનું પરિણામ એ આવ્યું કે તમે હતાશ થયા છે. પછી જો તમે આગળ વિચારો તો તે કદાચ તમારી પરિસ્થિતિઓના કારણે પણ હોઈ શકે. શું તમે દાઉદની જેમ સતાવણીનો અનુભવ કર્યો છે? ચોથી કલમની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે, અને ગીતકર્તા કહે છે કે હું જ્યારે લોકોની સાથે હતો ત્યારે આનંદમાં હતો, પણ એ વાતોને યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. અને અહીંયા સતામણી છે એની એવી વાત આપણને જોવા મળે છે. તમે શોક અથવા ઘેરી નિરાશાને સહન કરી છે, આ બધી વસ્તુઓ આપણને હતાશાની સ્થિતિમાં લાવી શકે છે. પણ ત્યાર પછી જો તમે આગળ વિચારો તો તે કદાચ પ્રતિક્રિયાને કારણે પણ હોઈ શકે. ઘણા લાંબા સમયના પરિશ્રમ પછી હતાશા આવી શકે છે. પરીક્ષાઓ માટેનો અભ્યાસ પછી, અદ્ભુત રજાઓ પછી, અથવા ખૂબ મહત્ત્વના નિર્ણય કર્યા પછી તમે હતાશ થયેલી સ્થિતિમાં આવી શકો છો. અને કદાચ આ કારણને પણ આપણે કારણભૂત ગણીએ. પાપ અને અનાધીનતાને કારણે પણ તે હતાશા આવી શકે છે. અને જો તમે યુનાના જીવન સંબંધી જુઓ તો યુનાના જીવન સંબંધી આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને ત્યાં લખવામાં આવ્યું છે, તમે વાંચો યુનાનું પુસ્તક એનો બીજો અધ્યાય અને પાંચમી કલમ હું વાંચું છું, ત્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ગીત યુના કહે છે, પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા મારો જીવ જતા સુધી ફરી વળ્યા. મારી આસપાસ ઊંડાણ હતું, મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા. અને આ યુનાના કિસ્સામાં એ હતાશ થયેલો હતો ત્યારે એ પોતે લખે છે. હવે તમે જુઓ તો આ નવા કરારના એક ચારિત્ર તરફ તમે જુઓ તો પિત્તર સંબંધી આપણે જોઈએ છે. યોહાનની સુવાર્તા તમે વાંચજો 21મો અધ્યાય અને એની ત્રીજી કલમ, હું વાંચતો નથી પણ તમે વાંચજો. અને ત્યાં ત્રીજી કલમમાં પિત્તર હતાશ થયેલો હતો, ઈસુનું મરણ થયું હતું, ના હવે એ વિચારતો હતો હવે મારે શું કરવાનું. અને એથી કરીને એ કહે છે કે હું તો પાછો માછી પકડવા જઉં છું, મારો ધંધો જે જૂનો હતો એ કરવાને માટે જઉં છું, હવે હું તો એ સિવાય બીજું કંઈ કામ કરીશ. આ હતાશામાં કરેલો એનો પોકાર હતો. અને જ્યારે એણે કહ્યું ત્યારે બીજા શિષ્યો પણ એની માટે એની સાથે તૈયાર થયા, અને તેઓ પણ કહે છે, પિત્તર અમે પણ તારી સાથે આવીશું, અને તું જે કામ માટે જાય છે એમાં અમે પણ આવીશું. અનેકવાર પાપ અને અનાધીનતાને કારણે આ હતાશા નિરાશા આવી શકે છે. એટલે એથી કરીને જે ગીતકર્તાએ કર્યું એ તો આ કે એના હતાશાના કારણોની એણે તપાસ કરી. પછી ચોથું કારણ આપણને જોવા મળે છે, તે વિશે પ્રભુ સાથે વાતચીત કરો. એ ચોથું પગલું ગીતકર્તાએ ભર્યું હતું. અને છઠ્ઠી કલમ તમે વાંચજો, આપણે એને એ વાંચવાનો સમય લેતા નથી. પરંતુ એ કહે છે કે હે મારા ઈશ્વર, મારો આત્મા ઉદાસ થયો છે. અને એથી કરીને એ પ્રભુ સાથે વાતચીત કરે છે. અને દાઉદે આ કેવી રીતે સરસ રીતે રજૂ કર્યું હતું છઠ્ઠી કલમની અંદર એ વર્ણવેલું છે. અને જ્યારે આપણે ઉદાસ થઈએ ને ત્યારે પ્રભુ સાથે આપણા અનુભવોની વહેંચણી કરીએ, તેમની સમક્ષ આપણી મુશ્કેલીઓ રજૂ કરો અને તે વિશે તેમને સગળું જણાવો. અનેકવાર હતાશા અને નિરાશાના સમયમાં ઉદાસ થયા છે ત્યારે આપણે તો કોઈની સાથે વાત કરવા માગતા નથી, પણ પ્રભુ સાથે તમે વાત કરો અને પ્રભુ સાથે તમારા અનુભવોની મુશ્કેલીઓની રજૂઆત કરો,
અને એ વાતચીત તમને ઘણું બધું એમાંથી બહાર કાઢવાના માટે મદદ કરશે. અને આવું અનુભવવા માટે ભલે ને તમને ખોટું લાગતું કેમ ન હોય, પણ તમે રાહત છુટકારાનો અનુભવ ચોક્કસ અનુભવશો. પ્રભુ, હું હતાશ થયેલો છું, અને તમારા એ દુઃખના સમયને તમે પ્રભુની આગળ રજૂ કરો. ગીતકર્તાએ એ જ વાત કરી, પ્રભુની આગળ પોતાની એ મુશ્કેલી, એ નિરાશા, નાહિંમત થવાની વાત એણે પોતે કરી હતી. આ ચોથી બાબત. પછી આગળ વિચારીએ તો પાંચમી વાત દાઉદ રાજાએ કરી, એ તો આ ઈશ્વર વિશે વિચાર કરો. તમે હતાશ થયેલા છો, ઉદાસ થયેલા છો, અને એ સમયે તમારી પરિસ્થિતિ તમે પ્રભુને કહો, પ્રભુને એ વિશે વાત કરો. એટલું જ નહીં, પરંતુ આગળ વધીને ઈશ્વર વિશે વિચાર કરો. એ બહુ અદ્ભુત છે, અને ઉદાસ વ્યક્તિ માટે આ અદ્ભુત ઉપચાર છે. અને દાઉદ રાજાએ ઈશ્વર વિશે વિચાર કર્યો. શું વિચાર કર્યો? જો તમે બીજી કલમ વાંચો તો ત્યાં ગાળી કહે છે, 42માં અધ્યાયમાં, ઈશ્વર હા જીવતા ઈશ્વરના માટે મારો આત્મા તલપે છે, હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ. એટલે અહીં ગાળી તમે જુઓ તો ઈશ્વર જીવતા ઈશ્વરને માટે, એટલે જીવંત ઈશ્વર છે, ઈશ્વર જીવન છે, એમનો તરફ જોઈને એણે વિચાર કર્યો કે મારા જે ઈશ્વર છે એ તો જીવતા ઈશ્વર છે. આ પહેલી વાત એણે ઈશ્વર વિશે વિચારી. પછી જો પાંચમી કલમ જુઓ તો ત્યાં ગાળી એ એમ કહે છે, કેમ કે તેમની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ. એટલે અહીંયા તમે જુઓ તો સહાય કરનાર ઈશ્વર છે, અને એથી કરીને એમની કૃપાદ્રષ્ટિ સહાયને માટે એ ઈશ્વર તરફ જુએ છે. સહાય કરનાર ઈશ્વર છે એવો તમે વિચાર કરી શકો. પછી છઠ્ઠી કલામમાં ગીતકર્તાએ આગળ ઈશ્વર વિશે શું વિચાર કર્યું? કે ઈશ્વર એ છુટકારો કરનાર છે. અને અહીંયા તમે જુઓ તો ઈશ્વર છુટકારો કરનાર ઈશ્વર છે એવી વાત તેણે સ્પષ્ટ કરી, અને એથી કરીને ઈશ્વર જીવન છે, સહાય કરનાર છે, છુટકારો કરનાર છે. અને પછી આગળ આઠમી કલમમાં તે પ્રશંસાપાત્ર ઈશ્વર છે એવી વાત પણ તે કરે છે. આઠમી કલમની અંદર તમે જુઓ તો ત્યાં એ લખે છે કે પોતાની વાત્સલ્યતા દર્શાવતા એ ઈશ્વર તો એમની કૃપા દેખાડતા હતા. એટલે તમે જુઓ તો પ્રશંસાને પાત્ર ઈશ્વર છે એવી વાત તે કરે છે. પછી જો આગળ વાંચો તો ગીતના અંત ભાગની અંદર તમે આવો તો ત્યાં ગાળી ગીતના અંતમાં શું કહે છે? મારા ઈશ્વર તું, કેમ કે મારા ઈશ્વર છે, તમે મારા ઈશ્વર છો એવી વાત તે ત્યાં રજૂ કરે છે. એટલે તમારે પોતાને મદદ કરવાની જરૂર છે. ઈશ્વર મારા ઈશ્વર છે. એ નિરાશામાં, ઉદાસ થવામાં તમે એ દાઉદ રાજાએ કબૂલ કર્યું એવું તમે કબૂલ કરો, ઈશ્વર તમે મારા ઈશ્વર છો, કારણ કે તમે જીવંત છો, તમે સહાય કરનાર છો, તમે છુટકારો કરનાર છો, તમે પ્રશંસાને પાત્ર છો, અને મારા ઈશ્વર છો. એ ઈશ્વર વિશે તમે વિચાર કરો એ જરૂરી છે. અને સાથે સૌથી અગત્યની વાત, પ્રભુ તમે મારા ઈશ્વર છો. એટલે તમારી દુઃખ અને તમારી ઉદાસીનતામાં, ના હિંમત થવામાં, નાસીપાસ થવામાં, તમારા વિચારોમાં તમે ઈશ્વર વિશે વિચાર કરો. છઠ્ઠી વાત ગીતકર્તાએ છઠ્ઠી વાત આ કરી, તમારો પૂરો ભરોસો ઈશ્વરમાં રાખો. અને કલમ 5ની અંદર એ વાત લખવામાં આવી છે કે ઈશ્વરની આશા રાખ. અહીં તમે જુઓ તો ઈશ્વરની આશા રાખ એ વાતની સરખામણી તમે ગીતશાસ્ત્રના 43માં અધ્યાયની બીજી અને ત્રીજી કલમમાં તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હે ઈશ્વર, તમે મારું સામર્થ્ય છો, તમે મને કેમ વેગળો કર્યો છે, શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું.
અને પછી ત્રીજી કલમ કહે છે, તમારું અજવાળું તથા સત્ય મોકલો કે જે મને દોરે, તેઓ મને તમારા પવિત્ર પર્વતમાં તથા તમારા મંડપમાં લાવે. અને અહીંયા તમે જુઓ તો ઈશ્વર પર ભરોસો રાખવાની આ વાત. એટલે આપણે આ બધું કહેતા એવું કહીએ છીએ, વિશ્વાસ એ કસરત તમારે મારે કરવાની જરૂર છે. અને વિશ્વાસ એ ફક્ત માનસિક નથી, પરંતુ ઈશ્વર આપણી પ્રતીક્ષા કરે છે, આપણા માટે જે ઈચ્છા રાખે છે, વચન આપે છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે એવો ભરોસો આપણે રાખીએ, પ્રભુ પર ભરોસા રાખીએ. અને છેલ્લે સાતમી વાત ગીતકર્તાએ કરી એ આ કે ઈશ્વરમાં તમારા વિશ્વાસનો એકરાર કરો. અને આ સાતમી વાત, તેમનામાં તમારા વિશ્વાસને જાહેર કરવાની અને તેને વ્યક્ત કરવાની જરૂર છે, જેમ દાઉદે કર્યું હતું. અને ગીતશાસ્ત્રનો 42મો અધ્યાય તમે ફરીથી, એ કલમો હું વાંચતો નથી, પણ તમે 5મી કલમ, 8મી કલમ, 11મી કલમ અને ગીત 43મું ગીત, 3જી અને 4થી કલમ તમે વાંચજો. અને ત્યાં એ હકીકત આપણને જણાવે છે. એ બીજા શબ્દોની અંદર આ કલમો વાંચે ને તો ગીત કરતા શું કહે છે, બધું બરાબર થઈ જશે, ચિંતા કરશો નહીં. કેમ? કારણ કે ઈશ્વરની વેદી પાસે હું આવું છું અને મારો અત્યાનંદ છે, તેમની પાસે હું જઈશ અને માટે ઈશ્વર મારી સાથે છે, બધું બરાબર થઈ જશે. અને તેથી ના હિંમત, નાસીપાસ અથવા ખૂબ ઉદાસ થયા છો તો આ 7 પગલાં તમે ભરો અને તમારી નિરાશામાંથી, અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદ છે તેની પાસે તમે આવો. અને એક કલમ વાંચીને હું પૂરું કરીશ. જીવંત વચન પવિત્ર બાઇબલમાં પિત્તરનો પહેલો પત્ર, પહેલો અધ્યાય અને 8મી કલમ હું વાંચું છું. ત્યાં લખવામાં આવ્યું છે, તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી તો પણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો. અને એથી કરીને વાલાઓ, તમે આ રોજનો અનુભવ કરો. ઈશ્વર એવું ઈચ્છે છે કે તમે એમને દૈહિક આંખોથી જોતા નથી, પણ વિશ્વાસથી તમે જુઓ છો. એ અનુભવમાં તમે રોજ રોજ ચાલો. ભલે તમે ઉદાસ થાવ, હતાશ થાવ, ના હિંમત થાવ, નાસીપાસ થાવ, પણ એ દરેક સમયમાં ઈશ્વર તમારી સાથે છે એ વાતને તમે યાદ રાખીને ઈશ્વરના એ અનુભવમાં રોજે રોજ તમે ચાલો, એવું પ્રભુની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમારું જીવન એ અમૂલ્ય છે અને તમે ઈચ્છો છો કે અમે તમારી સાથેના જીવનમાં રોજ રોજ આગળ વધીએ. પછી ભલે ને શેતાન અમારા જીવનમાં ઉદાસ થવાની સ્થિતિ લાવે, ના હિંમત કરે, નાસીપાસ કરે, પણ પ્રભુ અમે દ્રષ્ટિથી નહીં, વિશ્વાસથી ચાલીએ જ. અને એથી કરીને અમને રોજ રોજ વિશ્વાસનો એ અનુભવ અમારો મજબૂત કરો. અને પ્રભુ, તમે જે ઈચ્છો છો એવા અવાચ્ય અને મહિમાથી ભરપૂરીપણાનો આનંદ અમે રોજ રોજ અનુભવીએ, એ માટે અમારા જીવનને સંભાળો, એવી અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.